નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં અત્યારે અત્યારે વાત કરવી છે કે ગુજરાતની અંદર ઘણી જગ્યા ઉપર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જવામાં નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આગામી અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર જે દક્ષિણનો ભાગ છે ત્યાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ વિંડીના માધ્યમથી આપણે એ પણ સમજવું છે કે અત્યારે કઈ સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં જે ગુજરાતની અંદર વરસાદ વરસાદ લાવવાની છે અને અને એ પણ ગુજરાતની આગામી અડતાલીસ કલાકમાં ભારેથી ભારે વરસાદ લાવવાની છે વિંડીના માધ્યમથી પહેલા આપણે સમજી લે કે આપણને આખા દેશની અંદર અત્યારે વરસાદ સારામાં સારો દેખાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં અત્યારે એક જે સિસ્ટમ સક્રિય થઈ છે તે પણ આપણને દેખાઈ રહી છે આ સાથે જ અરબસાગરની અંદર પણ લો પ્રેશર સર્જાયું છે જેમના થકી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદ આવવાનો છે સૌ જે જે અરબસાગરમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે તે દક્ષિણ ભારતના અમુક વિસ્તારો છે ત્યાંથી પસાર થઈને બંગાળની ખાડીમાં જઈ રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે ગુજરાતમાં આવી રહ્યા છે એટલે કે ગુજરાતની અંદર બે જગ્યા ઉપરથી ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ જે આ જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આ અરબસાગરની ખાડી છે અરબસાગરમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ બંગાળની ખાડીમાં જઈ રહ્યા છે અને પછી ગુજરાતમાં આવી રહ્યા છે અને આ સાઈડથી અરબસાગરના પવનો પણ ગુજરાતમાં આવી રહ્યા છે એટલે કે બે પવનો ગુજરાતની અંદર એકસાથે જોવા મળી રહ્યા છે જેમને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજનો આ દિવસ છે કે જ્યાં આપણને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે જેમના થકી ગુજરાતની અંદર ઉત્તર ભારત હોય દક્ષિણ ભારત હોય કે પછી પૂર્વ અને પશ્ચિમ ભારત બધી જગ્યા ઉપર વરસાદ જોવા મળી રહ્યો છે આખા દેશની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે મધ્યપ્રદેશનો વિસ્તાર છે ત્યાં ત્યાં પણ પણ આપણને એક નાની એવી સિસ્ટમ સક્રિય થયેલી જોવા જોવા મળી મળી રહી છે 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 તેમના દક્ષિણ ગુજરાતનો જે ભાગ વરસાદ રહ્યો સુરતના ઉમરપાડામાં છેલ્લા ચૌદ કલાકની અંદર ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો એટલે અત્યારે ઉમરપાડા જે તાલુકો છે તે સમગ્ર જગ્યા ઉપર પાણી પાણી થઈ ગયેલો જોવા મળી રહ્યો છે એ જ રીતે દક્ષિણ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એક સર સ્થિતિ આપણને જોવા મળી છે આપણને જો જે રીતે આ પવનો ફૂંકાઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે અરબ સાગરમાંથી જે બધા જ પવનો છે તે દક્ષિણ ભારત છે મધ્ય ભારત છે તેમાંથી પસાર થઈને બંગાળની ખાડીમાંથી જઈ રહ્યા છે અને દેશની અંદર જઈ રહ્યા છે પરંતુ આ બંને પવનો ભેગા થઈને ગુજરાતમાં આવી રહ્યા છે અને ઘણા સમયથી જે એક આ સિસ્ટમ છે ઓફ્સોર સિસ્ટમ એ ઘણા સમયથી જે મહારાષ્ટ્રના જે આ ભાગ છે ત્યાં આપણને સ્થાયી થયેલી જોવા મળી હતી અને હજુ પણ આ ઓપસોર સિસ્ટમ છે તે આપણને મહારાષ્ટ્રના જે આ બાજુના એટલે કે અરબસાગરના ભાગમાં આપણને દેખાઈ રહી છે અને આમના થકી તમે જોઈ રહ્યા છો કે બધી જગ્યા ઉપર વરસાદ દેખાઈ રહ્યો છે ધીમે ધીમે વરસાદ વરસાદ છે તે આગળ આવી રહ્યો છે ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ એ જોઈ લઈએ ગુજરાતની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જ્યાં દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે એમની સાથે જે આ ગ્રીન નિશાન દેખાઈ રહ્યા છે એ પણ સૂચવે છે કે સારામાં સારો વરસાદ પડી રહ્યો છે નાગપુર ભોપાલનો જે આ વિસ્તાર છે ત્યાં પણ એક સિસ્ટમ આપણને આ દેખાઈ રહી છે જેમના થકી આ બધા જ બધો જે પવન એક સાથે ગુજરાતની અંદર ફૂંકાઈ રહ્યો છે ભારેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તેમને લઈને ગુજરાતમાં આપણને વરસાદ છે આ એક તમે જોઈ શકો છો અરબસાગરમાંથી પવનો બંગાળની ખાડીમાં જઈ રહ્યા છે બંગાળની ખાડીમાંથી જે આ પવનો છે તે ભોપાલ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં જઈ રહ્યા છે અને જેમના થકી આપણને સિસ્ટમ વચ્ચે પણ દેખાઈ રહી છે અને આ પવનો છે તે ઉપરથી બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશમાં આવી રહ્યા છે આ સાથે જ ગુજરાતની અંદર પણ આપણને બધા જ પવનો ભેગા થઈ રહ્યા છે અરબસાગરના હોય કે પછી બંગાળની ખાડીના હોય અને આમની સાથે જે આ પવનો એકસાથે થઈ રહ્યા છે એટલે કે અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અહીંયા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે આપણને દેખાઈ રહી છે એટલે કે ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કર્ણાટકના વિસ્તાર હોય કોકણના પ્રદેશો હોય કે પછી તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કે ઉપર જઈએ એટલે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારો હોય બધી જગ્યા પર અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ બધું જ જે નિશાન છે તે વરસાદનું સૂચન કરે છે એમની સાથે ગુજરાતની અંદર પણ સારામાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઘણા દિવસોથી અમદાવાદના લોકો છે તે બફારાથી ત્રસ્ત હતા હવે બફારામાંથી તેમને રાહત મળવાની છે કારણ કે અહીંયા આપણને અમદાવાદની અંદર પણ સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે જે આ નિશાન દર્શાવે છે કે અમદાવાદની અંદર વરસાદ આવવાનો છે જેમના થકી ઘણા સમયથી જે અમદાવાદવાસીઓ ગરમીને લઈને ત્રસતા હતા તે હવે બહાર નીકળવાના છે અને ત્યાં અમદાવાદમાં ઘણા સમયથી જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તે હવે વરસાદ આવવાનો છે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે જે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે તે પણ આ વખતે ત્રીજા રાઉન્ડમાં આપણને જોવા મળવાનો છે જેમ જેમ દિવસો આગળ જતા જશે એમ આપણને અહીંયા જે આ રેડ નિશાન દેખાઈ રહ્યું છે એ સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદનું સૂચન કરી રહ્યું છે સત્તર તારીખની આજુબાજુ આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ગુજરાતની અંદર જે અરબ સાગર અને આ બાજુ બંગાળની ખાડીમાં દેખાઈ રહી હતી તે હવે સિસ્ટમ છે તે ગુજરાતની અંદર જામનગર વેરાવળ ગીર સોમનાથના જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા એ વિસ્તારોમાં પણ દેખાઈ રહી છે આ સાથે જ કચ્છની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે લોકો ત્રસ્ત બની ચૂક્યા છે એ વરસાદથી અને એ જ વરસાદ પછી દિવસો આગળ જશે એ રીતે ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રનો ભાગ છે કચ્છનો ભાગ છે તેમાં એ વરસાદ આવવાનો છે હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે પાંચ દિવસ સુધી ગુજરાતમાં જે ત્રીજો રાઉન્ડ છે તે સતત આગળ ધપવાનો છે અને આગળ વધી રહ્યો છે દક્ષિણ ગુજરાતથી શરૂ કરી પછી સૌરાષ્ટ્રમાં એ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે પરંતુ આજના દિવસ દરમિયાન આપણે જોઈ લઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ જો આપણને અહીંયા દેખાઈ રહ્યું છે સુરત પાસે જે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને ભારેથી ભારે વરસાદ સુરત આખા જિલ્લામાં પડી રહ્યો છે ઉમરપાડા તાલુકા સહિત જે બધા જ વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તે અમદાવાદમાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અમદાવાદનો વિસ્તાર હોય મહેસાણા હોય કે પછી આ બાજુ દાહોદ હોય વડોદરા હોય અને સૌરાષ્ટ્રમાં તો આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જે દરિયાકાંઠાનો વિસ્તાર છે સૌરાષ્ટ્રની અંદર ત્યાં પણ આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે સૌથી વધારે ભયજનક જો સ્થિતિ હોય તો અત્યારે સુરત જિલ્લા વલસાડ જિલ્લા દાદરાનગર હવેલી છે તે જગ્યા ઉપર આપણને જોવા મળવાની છે આ સાથે જ જે આપણે એ પણ સમજી લઈએ હવામાન વિભાગે જે ભારે વરસાદની ચેતવણી આપી છે તેમાં

રેડ એલર્ટની આગાહીવાળા વિસ્તારોની વાત કરી લઈએ કે જેમાં છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત નવસારી દાદરાનગર હવેલી અને વલસાડનો સમાવેશ થાય છે આ એ વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે અને સતત્ય વરસાદ પડી રહ્યો છે જે દક્ષિણનો ભાગ છે ત્યાં આપણને સારામાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ હવે એ વિસ્તારની વાત કરવી છે કે જ્યાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમાં કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ અરવલ્લી અને સાબરકાંઠા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને પણ આ વખતે વરસાદે આવરી લીધો છે એમની સાથે તાપી અને ડાંગમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને છૂટાછવાયા એ વિસ્તાર છે કે જ્યાં ખાલી ભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે જેમની અંદર કચ્છ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતનો આ ભાગ છે પાટણ મહેસાણા ગાંધીનગરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ખાલી ભારે વરસાદની જ આગાહી કરવામાં આવી છે આ સાથે જ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગિરસોમનાથ અને રાજકોટ આટલા આ જિલ્લા છે એ જગ્યામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે એ જગ્યા ઉપર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં જે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાનો સમાવેશ છે ભારે વરસાદની અંદર આપણને કચ્છ અને સૌરાષ્ટ્રના જે આ બાજુના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમનો સમાવેશ થાય છે ઓરેન્જ એલર્ટની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમદાવાદમાં ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે હવે અમદાવાદમાં વરસાદ આવવાનો છે આ સાથે જ અત્યંત ભારે વરસાદની આગાહી મુજબ અત્યારે દક્ષિણના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે આ બધા જ એવા જિલ્લા છે કે જ્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ વરસાદ એટલા માટે ત્યાં વરસી રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશની અંદર સારો વરસાદ છે મહારાષ્ટ્રમાં સારો વરસાદ છે આ બાજુ સાગરની જે ખાડી છે ત્યાં પણ એક લો સિસ્ટમ સક્રિય બની છે આ બાજુ બંગાળની ખાડી સાઈડ પણ સારામાં સારી જે એક સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદ આવી રહ્યો છે આ સાથે જ છેલ્લા અડતાલીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાયો છે અને આગામી અડતાલીસ કલાકમાં કેટલો વરસાદ પડવાનો છે કયા કયા વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાનો છે તે પણ સાંભળવું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં ભારે છે જેમાં વરસાદમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે મહારાષ્ટ્ર મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થશે સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ પૂર આવવાની શક્યતા રહેશે એટલે જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાલીસ કલાકમાં ભાવનગર બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં અને લગભગ થાણ ચોટીલા જસદન આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને વિશા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ જોવા જઈએ તો અમદાવાદના અને અમદાવાદના ભાગોમાં આગામી અડતાળીસ કલાકમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં અમદાવાદ લાંભા સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ આ વરસાદી વહન છે ઝબડું છે પણ આગામી ચોવીસ કલાક તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જનધને કાળજી લેવી ઈચ્છ રહે નદીઓમાં કેવા પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતની નદીઓમાં પુરાવાની શક્યતા રહેશે તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને લગભગ સુરત વગેરે નદીમાં નદીઓમાં પુરાવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે એટલે કેટલીક નદીઓમાં આવવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે પણ ભાવનગરમાં અને બોટાદમાં ભારે વરસાદ હમણાં થઈ રહ્યો છે એટલે ગુજરાતના ઘણા ભાગોમાં આ વખતે આગામી બોતેર કલાકમાં અને તારીખ ચોવીસથી ઓગણીસથી ચોવીસ અને ત્યારબાદ છવ્વીસ તારીખ સુધી પણ વરસાદની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાલીસ કલાક તો ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર અને ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે એટલે કે હવે આગામી અડતાલીસ કલાકમાં કયા એવા વિસ્તાર છે કે જેમને મેઘરાજા ધમરોડવાના છે તે પણ સાંભળવું છે હવામાન નિષ્ણાંતોસ્વામી પાસેથી દક્ષિણ ગુજરાત અને ભાગો એવા છે કે જ્યાં વાવણીનો વરસાદ પડ્યા પછી બે થી ત્રણ રાઉન્ડ ઉપર પણ વરસાદના સારા આવી ગયા છે એમાં પણ ખાસ કરીને નવ દસ અને અગિયાર જુલાઈનો જે રાઉન્ડ હતો એમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે એટલે સૌરાષ્ટ્રની અંદર એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું અત્યાર સુધી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર પણ નોર્મલ જે વરસાદો પડતા હોય એ જુલાઈ મહિનાની તેર તારીખ સુધીમાં આપણે નોર્મલ વરસાદો છે નોંધાયા છે હા એક ચોક્કસથી છે કે સૌરાષ્ટ્રનું મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લો એવા છે કે જ્યાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ કોઈ સારા વરસાદો નોંધાયા નથી એ સાથે મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય કરતા ઓછા વરસાદ છે મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદખડી ખેડા નડિયાદ આસપાસના જે વિસ્તારો છે કપડવંદ આસપાસના વિસ્તારો છે એમાં અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા છે ઉત્તર ગુજરાતના પચાસ ટકા વિસ્તારમાં સારા વરસાદ છે તો પચાસ ટકા વિસ્તારમાં માત્ર ઝાપટા છે આ પરિસ્થિતિ થવા પાછળનું મેઇન કારણ છે કે જે અત્યાર સુધી આપણે જેટલા વરસાદના રાઉન્ડ આવ્યા છે આ તમામ વરસાદના રાઉન્ડ છે એ આપણે અરબી સમુદ્રના પ્રેશરને કારણે આવ્યા છે આપણે બંગાળની ખાડીમાં અત્યાર સુધી કોઈ લો પ્રેશર બન્યું નથી બંગાળની ખાડી તરફથી આપણે કોઈ લાભ નથી મળ્યો અરબી સમુદ્રમાંથી જ જે કાંઈ યુએસ બની હતી ખાસ કરીને વરસાદી સિસ્ટમની વાત કરવા જાય તો કોઈ મોટી વરસાદી સિસ્ટમ પણ આજ દિવસ સુધી બની નથી જે બન્યું છે તે સિયર ઝોન એટલે કે આઠસો પચાસ એચપી લેવલ સિયર ઝોન બનતા હોય એ સિયોજન જોવા મળ્યા હતા જે સિયોજન છે એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપરથી પસાર થતા હતા એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ પડ્યા અને યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક જે હોય છે એ ભાગે બે થી ચાર વખત આપણે જોવા મળ્યા અને એના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને આ તમામ વસ્તુ છે અરબી સમુદ્રની અંદર જ જોવા મળી હતી એટલે આપણે અરબી સમુદ્રમાં જયારે જયારે કાંઈ પણ હલચલ થાય ને અરબી સમુદ્ર તરફથી કોઈ વરસાદ આવતા હોય એનો મોટા ભાગે લાભ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળતો હોય છે એનો લાભ ઉત્તર ગુજરાતને અને મધ્ય ગુજરાતને ઓછો મળતો હોય જ્યારે બંગાળની ખાડી તરફથી કોઈ લો પ્રેશર અથવા તો વરસાદી સિસ્ટમ આવે ત્યારે ચોક્કસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એનો લાભ મળતો હોય છે હવે અત્યારની વાત કરવા જઈએ તો અત્યાર સુધી બંગાળની ખાડીમાં કોઈ આપણે હલચલ હતી નહીં હવે સોળ તારીખથી જે આપણે વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ લગભગ એકાદ અઠવાડિયા આસપાસનો રાઉન્ડ હશે એટલે કે એક લાંબો રાઉન્ડ ચાલશે અને રાજ્યના તમામ વિસ્તારોની અંદર એ વરસાદ હશે ચોક્કસથી એટલું કહી શકાય કે બંગાળની ખાડી તરફથી એ વરસાદી સિસ્ટમ આવવાની છે જેથી કરીને સોળ જુલાઈથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એનો લાભ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ મળશે એટલે ઘણા બધા સમયથી જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતોનો જે સવાલ છે કે અમારા વિસ્તારમાં વરસાદ ક્યારે એના માટે થઈને ખાસ આ એક મેસેજ હતો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાની છે જેનો લાભ છે ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને મળવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે ખાસ કરીને આમ જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદો ચોક્કસથી જોવા મળ્યા છે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા પણ પ્રમાણ ઓછું છે અને ખાસ કરીને ત્યાં એ વિસ્તારોની અંદર નોર્મલ વરસાદ આજ દિવસ સુધીમાં હોવા જોઈએ એના કરતા એનું પ્રમાણ ઓછું છે એટલા માટે ત્યાં ચિંતાનું કારણ છે પણ હવે સોળ તારીખથી જે રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ તમામ વરસાદની ઘટ છે એ રાજ્યના તમામ વિસ્તારોની અંદર પૂર્ણ કરી દઈ અને રાજ્યના તમામ વિસ્તારોની અંદર આવનારા દિવસની અંદર સારા વરસાદો થઈ જશે એવી પૂરી શક્યતાઓ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર